કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા 4 દિવસમાં લગભગ 12 જેટલા મૃત્યુ નોંધાયા અને મૃત્યુના કારણો જાણવા માટે વિભાગ દ્વારા રાજકોટ પીડીયુ અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે, જેમાં મેડિસિન, પીએસએમ, માઇક્રોબાયોલોજી, બાળરોગ નિષ્ણાત વગેરેના એક્સપર્ટોની ટીમ જઈ અને ત્યાંથી સમગ્ર સર્વેલન્સ કરી અને ત્યાંની માહિતી લઈ અને આ બાબતે આ મૃત્યુ થવાના કારણો જાણી અને એ રિપોર્ટ એ રાજ્ય સરકારને 2 દિવસમાં એ લોકો કરવાના છે. હજુ તો 2 દિવસમાં જ્યારે રિપોર્ટ આપણી પાસે આવે પછી આપણને એના કારણો જાણવા મળશે કે અચાનક આ 4 દિવસમાં 12 જેટલા મૃત્યુઓ કેમ નોંધાયા છે. એના માટેના જરૂરી આવશ્યક પગલાં વિભાગ દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ લઈ અને એ બાબતનું સંજ્ઞાન લઈ અને આગામી સમયમાં એ પ્રકારના મૃત્યુ ન નોંધાય અને એ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ એમાં રાજ્ય સરકાર કામગીરી કરશે અને આરોગ્ય વિભાગ ચોક્કસથી એની માહિતી લઈ અને જરૂરી અસરગ્રસ્ત વિસ્તારોમાં એ બાબતોની કામગીરી કરશે. આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો ત્યાં સર્વેલન્સ કરી રહી છે. સીએચસી મંગવાણા અને સીએચસી દયાપરમાં પ્રતિનિયુક્તિ ઉપર ડૉક્ટર પણ મૂકવામાં આવ્યા છે, જેથી ઓપીડીના કેસીસ ત્યાં તરત હેન્ડલ થઈ શકે. એની સાથે સાથે કોઈ અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના, ખાસ ભેખડા ગામમાં, એ ન્યુમોનાઇટિસથી, એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્સા બગડે એના માટે કર્યા છે. ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે. H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે. એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર, H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, ન્યુમોનિયાની અસર હોય, પણ ડેન્ગ્યુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે, સર્વેલન્સ કરવામાં આવી રહી છે. સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે, જેમાં સાંદ્રોવાણ છે, ભારાવાણ છે કે ભેખડો છે, જે જે ગામ છે એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ, એટલે રાજકોટ તરફથી એક RRT ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ, અત્યારે પહોંચવામાં છે. સાથે સાથે સ્ટેટની RRT જેને કહીએ છીએ, જેને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ, જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજીસ્ટ વગેરે હોય છે, એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં જ્યારે 12 મૃત્યુ આજ સંદિગ્ધ રીતે ન્યુમોનિયાથી થઈ રહ્યા છે, ત્યારે હજી સુધી જે સાચા કારણો છે એ સાચા કારણો સરકાર બહાર નથી લાવી પાઈ અને ઘોર નિંદ્રામાં જ્યારે સરકાર છે ત્યારે સરકારને વિનંતી કરવા માંગી છે કે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને આનું સાચું કારણ બહાર આવવું જોઈએ. આજ લખપત તાલુકો જે છેવાડાનો તાલુકો છે, જ્યાં કને ભુજ આવતા પણ 100 કિલોમીટર થાય ત્યારે ત્યાં કને જે આરોગ્યની વ્યવસ્થા છે એ દુરુસ્ત થવી જોઈએ. આજે એક જ માત્ર ડૉક્ટર ત્યાંની PHC સેન્ટરમાં છે, ત્યારે ત્યાં કને નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરો વધારે મૂકી અને આના જે લોક અસરગ્રસ્ત છે એમને આઇસોલેશનમાં રાખી અને તાત્કાલિક ધોરણે એ આ જે બીમારી છે એ બીમારી આનું નિરાકરણ આવે એવી સરકાર તરફની વિનંતી કરીએ છીએ.